ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ચમારડી ગામે છેલ્લા 10 દિવસથી ચમારડીના માલધારીઓ ગોચરની જમીન મામલે આમરણાંત ઉપવાસ પર બેસી ગયા હતા, ત્યારે આજે એક માલધારી આધેડની તબિયત લથડતા તેમને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યારે સરટી હોસ્પિટલમાં ફરજ બજાવનાર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. કોઈ જગ્યા ઉપર ખેડૂતો પોતાની જમીન બચાવવા લાઠીઓ ખાય છે, તો કોઈ પોતાની જમીનો બચાવવા જાત મહેનત કરી દરિયાના પાણીને બંધારા બાંધી રોકી રહ્યું છે, તો ક્યાંય ગોચરની જમીન બચાવવા ખેડૂતો અને માલધારીઓ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે, ત્યારે આજે ગોચરની જમીન બચાવવા માટે ઉપવાસ પર બેઠેલ એક માલધારીએ જીવની આહુતિ આપવાની ઘટના બનવા પામી છે. વલભીપુર તાલુકાના ચામરડી ગામે ગોચરની જમીન પરના દબાણો દૂર કરવા માટે તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર તરફથી કોઈ કામગીરી નહીં કરવામાં આવતા તારીખ 14 મે 2018થી 2 દિવસ પ્રતિક ઉપવાસ અને ત્યારબાદ પણ કોઈ નિરાકરણ નહીં આવતા માલધારીઓ 16 તારીખથી આમરણાંત ઉપવાસ પર બેસી ગયા હતા. જોકે આ ઉપવાસ પર બેઠેલ માલધારીઓમાંથી 45 વર્ષીય રેવાભાઈ ગોદડભાઈ સાસલા નામના માલધારીની ઉપવાસ દરમિયાન તબિયત લથડતા તેને તાકીદે 108 મારફતે ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. રેવાભાઈનું ઉપવાસ દરમિયાન મોત નિપજતા માલધારી સમાજમાં તંત્ર પ્રત્યે ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને જ્યાં સુધી તંત્ર દ્વારા આ ગોચરની જમીનનું નિરાકરણ નહીં લાવવામાં આવે ત્યાં સુધી રેવાભાઈના મૃતદેહનો સ્વીકાર કરવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારી છે. ત્યારે હવે સવાલ એ ઉઠે છે કે ગાયો પર રાજકારણ કરતા રાજકીય નેતાઓ ગોચરની જમીન માટે જીવ આપનાર રેવાભાઈના મોત બાદ પણ કોઈ શીખ લેશે કે નહીં તે જોવું રહ્યું. વલભીપુર તાલુકાના ચમારડી ગામના અંદાજે 1406 વીઘા જેવી ગૌસરની જમીન રેકડ ઉપર છે. સ્થળ ઉપર 1 વીઘો જમીન ખુલી નથી. ત્યારે 20-8-2016થી માલધારીઓ વલભીપુર તાલુકા પંચાયતે ચમારડીના માલધારી ઉપવાસ ઉપર અનેકવાર ઉતર્યા. 2 વર્ષ વીતવા છતાં પ્રશ્ન હલ ન થતાં તારીખ 22-8-2016 કલેક્ટર ભાવનગરે હુકમ કર્યો માપણી કરીને 45 દિવસમાં ખુલ્લું કરવાનું. 22 મહિના થયા છતાં પરિણામ ન આવતા આખે 14-15-2018ના રોજ માલધારી સમાજ સમાડી વલભીપુર તાલુકા પંચાયતે ઉપવાસ ઉપર બેઠા હતા. એમાંના એક ઉપવાસ કરતા રેવાભાઈ ગોદડભાઈ સાસલા બપોરે આજે તારીખ 23-5-2018ના રોજ તે બપોરે 1 વાગ્યે આજુબાજુ ઓસીતાની તબિયત લથડતા ભાવનગર સિવિલ હોસ્પિટલના ફરજ ઉપરના ડૉક્ટરે એને મરણ જાહેર કરે છે. ત્યારે માલધારી સમાજ ગુજરાત સરકાર ઉપર અને જે અધિકારીઓ ઉપર એવો રોષ ઠાલવે છે. ત્યારે આ ઉપવાસ 45 ડિગ્રી તાપમાનની અંદર પણ માલધારીઓ ઉપવાસ કરે છે એને કોઈ સાંભળનાર નથી, ત્યારે ગુજરાત સરકાર મોટા બૂંગણા ફૂંકે છે. ઉપવાસીઓને કોઈ આંદોલનકારીઓને કોઈનો ન્યાય નથી મળતો. આ પ્રશ્ન જે વ્યક્તિએ અત્યારે ગાય માટે બલિદાન દીધું છે એ બલિદાન એળે ન જાય અને કલેક્ટર ભાવનગર તાત્કાલિક કાર્યવાહી કરે.